આજરોજ ઝઘડિયા આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા મહામંત્રી પ્રફુલસિંહ પરમાર, ઝઘડિયા તાલુકા પ્રમુખ કરણસિંહ પરમાર, તાલુકા ઉપપ્રમુખ મિતેશભાઈ પડિયાર, નીતિનભાઈ માછી, ઝઘડિયા તાલુકા યુવા પ્રમુખ જિજ્ઞેશભાઈ પરમાર, ઝઘડિયા તાલુકા મંત્રી જેવા હોદ્દેદારોએ ડેપો મેનેજરશ્રીને ઝઘડિયાથી ભરૂચ, ઝઘડિયાથી અંકલેશ્વર, ભાલોદથી ઝઘડિયા, જીઆઈડીસી જેવા રૂટ ફરી ચાલુ કરવા રજૂઆત કરી હતી. જય હિન્દ, જય ભારત. મિત્રો, આજરોજ આમ આદમી પાર્ટી તરફથી ગ્રામજનોના અને ઝઘડિયા તાલુકાની અંદરથી જે લોકો બીજા ગામ નોકરી કરવા માટે જાય છે એ લોકોના જે બસને લઈને પ્રશ્ન હતા એ પ્રશ્નો આજરોજ તાલુકા પ્રમુખ કરણસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી પ્રફુલસિંહ પરમાર અને તાલુકા ઉપપ્રમુખ મિતેશભાઈ પડિયા તરફથી ડેપો મેનેજર વિજયસિંહને રજૂઆત કરવામાં આવી, જેની અંદર લોકડાઉન પહેલા જે બસોના રૂટ ચાલતા હતા અંકલેશ્વર ભરૂચના અને જીઆઈડીસીના એ રૂટો ફરી ચાલુ કરવા માટે એમને કહેવામાં આવ્યું. એટલે ડેપો મેનેજર તરફથી આપણને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમનું પણ આશ્વાસન આપણને મળ્યું છે. ડેપો મેનેજર સાહેબનું કહેવું એવું છે કે એસટીની અંદર હમણાં લોસ ચાલે છે, કારણ કે મોસ્ટ ઓફ પબ્લિક જે છે પોતાના વાહનનો પોતાના વ્હીકલનો યુઝ વધારે કરે છે, પણ અમે લોકોને એવી રજૂઆત કરી છે પાર્ટી તરફથી અને તમારા લોકો તરફથી કે ઝઘડિયા જીઆઈડીસીનો ભાલોદથી લઈ અને ઝઘડિયા જીઆઈડીસીનો એક રૂટ એવો ચાલુ થાય કે જેની અંદર જીઆઈડીસીની અંદર કામ કરતા જે કામદારો છે એ કામદારોને પણ એસટીનો ફાયદો મળી શકે અને બે પૈસા એમની પાસે બચી જાય. સાંજનો અને સવારનો આ બે ટાઈમના રૂટ ચાલુ થશે થોડા સમયના અંદર, એનું સર્વે કરીને અમે લોકો મેનેજર સાહેબને જણાવીશું. ત્યારબાદ ભરૂચના અને અંકલેશ્વરના જે રૂટના પ્રોબ્લેમ્સ હતા, આજે આપણે જોઈએ તો 7:45 પછી કે 7:30 પછી એવી કોઈ પણ બસ નથી કે જેમાં બેસીને આપણે ભરૂચથી ઝઘડિયા આવી શકીએ. તો એ જે રૂટો જે રેગ્યુલર હતા એ રૂટો ચાલુ કરવા માટે ડેપો મેનેજર સાહેબને મૌખિક રજૂઆત આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવેલ છે અને સાહેબનું પણ કહેવું છે કે અમે જેમ બને એમ જલ્દી આ રૂટો ચાલુ કરી દઈશું. પણ એમની પાસેથી એક વાત જાણવા મળી કે આપણા ઝઘડિયા ડેપો અને બીજા ઘણા ડેપોઓ એવા છે કે જેની અંદર સ્ટાફની અછત છે અને એ લોકોને વારંવાર જણાવ્યા પછી પણ સ્ટાફ પૂરતો ડેપોમાં નથી. આજે તમે વિચાર કરો 36 બસોની સામે ખાલી 6 મેકેનિકલ માણસો છે, હવે કઈ રીતે મેન્ટેનન્સ એ લોકો પણ કરી શકે? આ વિડીયોને મેક્સિમમ લોકો શેર કરજો જેથી કરીને નિગમના જે લાગતા વળગતા અધિકારીઓ છે કે જે એની દેખરેખ રાખતા હોય કે જે જવાબદાર સત્તાધીશો બેઠેલા છે એ લોકો સુધી આ વિડીયો પહોંચે અને જે કંઈક પણ અહીંયા સ્ટાફની અછત હોય એ અછતો શોર્ટ ટાઈમમાં પૂરી કરે અને જે અમારા જૂના રૂટો ચાલતા હતા લોકડાઉન પહેલા એ રૂટો ફરી ડેપો મેનેજર સાહેબના વિડીયો દ્વારા વિનંતી છે કે વહેલી તકે ચાલુ કરે જેથી જે ગામનું પબ્લિક છે અને ગામના તાલુકાનું પબ્લિક છે એ પબ્લિકના ખિસ્સા પર વધારે જોર ના પડે. જય હિન્દ, જય ભારત.
અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.